સુરતની વરાછા બેઠક માટે જાણે કે અત્યારથી જ સંગ્રામ થયો. ઉદ્યોગપતિઓએ દિનેશ નાવડિયા માટે માંગી ટિકિટ અને કુમાર કાનાણીએ કહ્યું કે ઉદ્યોગપતિ દાવેદારી કરે તે યોગ્ય નથી. સેન્સ પ્રક્રિયા દરમિયાન જ વરાછામાં બેઠકને લઈને ધમાસાણ મચી ગયું. વરાછા બેઠકના વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ટિકિટની દાવેદારી કરાઈ. બીજી તરફ ઉદ્યોગપતિઓએ પણ ટિકિટ માંગતા મામલો રોચક બન્યો. આરએસએસ અને બજરંગ દળ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ દિનેશભાઈ માટે ટિકિટ માંગવામાં આવી. ટિકિટ બાબતે કુમાર કાનાણી અને દિનેશભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો. વ્યક્તિગત રીતે હું વર્ષોથી આ સંગઠન સાથે આરએસએસ પરિવાર સાથે જોડાયેલો છું. મારે ટિકિટની માંગણી અમારે વ્યક્તિગત રીતે કરવાની હોતી નથી. સંગઠનનો જે આદેશ હોય એ આદેશને અમારે માનવાનો હોય છે. તો ચૂંટણી આવે ત્યારે દાવેદારી કરવા માટેનો રાફડો ફાટે છે. એ દાવેદારી કરે કોઈ કાર્યકર્તા કરે તો અમને કોઈ તકલીફ ના હોય શકે, પરંતુ મેં એ વાત પર ધ્યાન પર મૂકી છે કે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ સમાજનો આગેવાન ટિકિટ માંગવા આવી જાય તો પાર્ટીએ વિચાર કરવો જોઈએ. એક તરફ પાટીદાર આંદોલન અને હાલ આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભુત્વ વચ્ચે વરાછા વિસ્તારમાં કુમાર કાનાણીની ટિકિટ મળશે કે કેમ તે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. સુરતમાં વરાછા બેઠક રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વની છે અને આના ઉપર ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.